નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે ભૂખ્યું તેતર. ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. એક ચીડિયામાર હતો. એ જંગલમાંથી ખાસ કરીને તેતરોને પકડી લાવતો હતો, લાવીને પાંજરામાં પૂરતો અને તેમને સારું સારું ખવડાવતો, સારું પીવડાવતો પણ ખરો. તેતર જ્યારે ખાઈ પીને તાજું માજું થાય ત્યારે તેને વેચી દેતો. આ રીતે એને ખૂબ પૈસા મળતા. એક દિવસ એક તેતર આ ચીડિયામારની જાળમાં ફસાયો. ચીડિયામારે એને લાવીને બીજા તેતરની સાથે પાંજરામાં પૂર્યું, પૂરીને સારી જાતનું ખાવાનું લાવીને નાખ્યું. તેતરે વિચાર્યું કે આ માણસનું અન્ન ખાવા લાયક નથી, દુનિયામાં કેટલાકનું અન્ન ખાવામાં સાર છે, કેટલાકનું અન્ન ન ખાવામાં સાર છે. જો એનું અન્ન ખાઈશ તો મારું શરીર તાજુમાજુ થશે અને હું તાજુમાજુ થઈશ તો એ તેતર મને વેચી નાખશે. તેતરે ખાવાનું બંધ કર્યું, દિન દહાડે સુકાતું ચાલ્યું. આવા સુકાયેલા તેતરને કોણ લે? ધીરે ધીરે બીજા બધા તેતર વેચાઈ ગયા અને પાંજરું તો ખાલી થઈ ગયું. એક દિવસ ચીડિયામાર પાંજરું સાફ કરવા બેઠો, એની નજર ખૂણામાં પડેલા એક દુબળા પાતળા તેતર પર પડી. તેણે તેને કાઢી બહાર મૂક્યો. લાગ જોઈને ભાઈ પેલું તેતર તો ઉડી ગયું. ઘણે દિવસે બધા તેતરોએ એને પાડ્યું એટલે બધા પૂછવા લાગ્યા, ક્યાં ગયા હતા ને આટલા બધા દુબળા કેમ પડી ગયા? દયા તેતરે કહ્યું, હું મોતની જાળમાં સપડાયો હતો પણ લાંબા વિચારથી જીવતો રહ્યો. સાણા જીવે ખાવાનું દેખીને ખાવું નહીં પણ વિચાર કરીને ખાવું, લૂલીને હંમેશા વશ રાખવી. બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.